રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 23 જુલાઈ મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સૌરાષ્ટ્રમાં જામનગર શહેર સિવાય સર્વત્ર નોંધપાત્ર વરસાદ થયો છે. નગરજનો વરસાદ માટે વિવિધ ધર્મ કાર્યો કરી રહ્યા છે. આજે સાંજે વરુણદેવે જામનગર પર કૃપા દ્રષ્ટિ કરી હતી. જામનગર શહેરમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી. લોકો મેઘરાજા મન મૂકીને વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલના કાયાપલટ માટે રાજ્ય સરકારના આંશિક નવનિર્માણ માટે 400 કરોડ ફાળવાયા હતા. આ દિશામાં સરકાર વધુ આગળ વધી છે. જીજી હોસ્પિટલમાં 600 બેડનો મેટર્નિટી ચાઇલ્ડ વોર્ડ બનશે. આ માટે 5 માળની બિલ્ડિંગ બનાવવામાં આવશે. અત્યાધુનિક નવા વોર્ડમાં આઈસીયુ સહિતની સુવિધાઓ હશે. જામનગરના બોક્સાઇટના વેપારી અરવિંદકુમાર પાબારી સાથે લૂંટ થઈ છે. વનરાજસિંહ વાળા અને તેના સાગરીતોએ અરવિંદભાઈની કાર આંતરી હતી. આરોપીઓએ કારના કાચ તોડી પીડિતના ગળામાંથી 1 લાખની સોનાની ચેઇન લૂંટી હતી. ઉપરાંત ચેકબુક સહિતના દસ્તાવેજો પણ લઈ લીધા હતા. આરોપીઓએ પીડિતના પુત્ર જય પાબારીને આંતરીને રિવોલ્વર બતાવી 1 કરોડની માંગણી કરી હતી. ઉપરાંત પરિવારને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપીઓ પાસેથી ભૂતકાળમાં જય પાબારીએ વ્યાજે નાણાં લીધા હતા, જેનો હિસાબ થઈ ગયો હોવા છતાં આરોપીઓ વધુ નાણાં માંગી રહ્યા છે. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આરોપીઓને શોધી રહી છે. જામનગર જિલ્લા પંચાયતની ચેલા બેઠક પર ભાજપે જીત મેળવી છે. આ બેઠક માટેની પેટા ચૂંટણીમાં ફક્ત 29% મતદાન થયું હતું. ભાજપના ઉમેદવાર રમેશભાઈ સિંચનો 1283 મતોથી વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક કોંગ્રેસ પાસે હતી. બેઠક ગુમાવતા કોંગ્રેસના સંખ્યાબળમાં ઘટાડો થયો છે. જામનગરની મહેતા પબ્લિસિટી પર જામ્યુકોનું 52 લાખનું દેણું છે. મહેતા પબ્લિસિટીના અંબર ચોકડી પાસેના 7 હોર્ડિંગ્સ હટાવાયા છે. એસ્ટેટ શાખાએ હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી કરી હતી. તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આજે ચૂંટણીનું પરિણામ ભાજપ તરફી આવ્યું હતું. કુલ 59 બેઠકોમાંથી ભાજપે 54 બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસના ફાળે ફક્ત 1 જ બેઠક આવી છે, જ્યારે એનસીપીએ 4 બેઠક જીતી છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.